સ્વાગત છે ધોરણ સાતની અંદર સામાજિક વિજ્ઞાન જ્યારે આપણે ભણી રહ્યા છીએ ત્યારે પાઠ નંબર ત્રણ મુઘલ સામ્રાજ્ય ભણી રહ્યા છે મુઘલ સામ્રાજ્યની અંદર આપણે જુદા જુદા મુઘલ સામ્રાજ્યો વિશે જોયા જેમાં મુઘલ શાસકો જે હતા બાબર હુમાયુ અકબર જહાંગીર શાહજાહ ઔરંગઝેબ જેવાનો સમાવેશ થાય છે અને એમના મુઘલ સામ્રાજ્યની અંદર જે બુલંદ દરવાજો છે તાજમહેલ છે જેવા સારા સારા જે સ્મારકો બનાવ્યા છે એની પણ વાત આપણે કરી આગળ એ પછી ચેતક ઘોડા પર મહારાણા પ્રતાપનો આપણે જે એક ફોટો જોઈને એની પણ વાત કરી અને શિવાજીનો રાજ્યાભિષેક જે થાય છે એની પણ આપણે વાત કરી કે રાજ્ય વ્યવસ્થા કે રાજ્યાભિષેક એટલે રાજ્ય એને રાજાને ગાદી બેસાડવાનો જે અવસર હોય છે એની વાત કરી અને એ પછી આપણે મુઘલ સામ્રાજ્યની રાજ્ય વ્યવસ્થા પણ જોઈ કે રાજ્ય વ્યવસ્થા કેવી હતી આ બધું જોયા પછી મિત્રો આજે આપણે મહેસૂલી વ્યવસ્થા વિશેની વાત આગળ કરીશું અકબરે ભારતમાં એક નવી જ મહેસૂલી વ્યવસ્થાનો આરંભ કર્યો હતો જેને મનસ મનસબદારી વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવતી મિત્રો યાદ રાખજો કે અકબરે ભારતમાં એક નવી જ મહેસૂલી વ્યવસ્થાનો આરંભ કર્યો હતો મહેસૂલી વ્યવસ્થા એટલે મહેસૂલ 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 હોય એની વાત કરવામાં આવે છે જેને વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવતી મહેસૂલનો દર વાર્ષિક ઉપજના એક ત્રણ ભાગ જેટલો હતો અકબરની મહેસૂલી વ્યવસ્થાનો સ્થાપક ટોડરમલ હતો તમે જુઓ કે મહેસૂલનો દર વાર્ષિક ઉપજના કેટલા ભાગ હતો એક ત્રીજો ભાગ ધારો કે આપણે સોમણ કપાસ કપા થયો હોય બરાબર વાર્ષિક ઉપજ સોમણ કપાસ થયો હોય તો એનો ત્રીજો ભાગ આપણે એ લોકોને આપી દેવાનો કોને કે રાજમાં આપણે આપી એટલે ત્રીજો ભાગ જેટલો જે ત્રીજા ભાગે વાડીઓ રાખે તમને બધાને ગામડાવાળાને ખાસ ખબર હશે ખબર ને કે બહારના લોકો આવે તો આપણી વાડી ત્રીજા ભાગે રાખી હોય કે ખર્ચો બધો આપણો હોય બે ભાગ આપણાને ને એક ભાગે એનો તો અહીંયા પણ એવું છે ત્રીજા ભાગ જેટલો હતો અકબરની મહેસૂલી વ્યવસ્થાનો સ્થાપક ટોડરમલ 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 હતો હતો નામનો જે જે વ્યક્તિ એ એ છે એનો સ્થાપક હતો આ મહેસૂલી વ્યવસ્થાનો મનસબદારી પદ્ધતિ સેના અને મહેસૂલ એમ બંને સાથે સંકળાયેલી હતી જે મનસબદારી પદ્ધતિ જે છે એ સેના અને મહેસૂલ એ બે સાથે સંકળાયેલી હતી મનસબ એટલે જાગીર અને મનસબદાર એ જાગીરનો વડો અધિકારી ગણાતો મનસબનો અર્થ થાય જાગીર મિત્રો યાદ રાખજો મનસબ શબ્દનો અર્થ થાય છે જાગીર અને મનસબદાર એ જાગીરનો વડો એનો અધિકારી ગણાતો જે કઈ જાગીર ભેગી થાય જે કઈ મિલકત ભેગી થાય એનો અધિકારી એને મનસબદાર કહેવાતો જે જાગીરમાંથી મહેસૂલ ઉઘરાવતો અને તે વિસ્તારનો કાયદો અને વ્યવસ્થા જાળવતો એ જે કઈ એટલા જાગીર હોય એ જાગીરમાંથી બધાને પોતપોતાની મહેસૂલ એ ઉઘરાઈ લેતો અને મહેસૂલ ઉઘરાયા પછી એને એ વિસ્તારનો કાયદો અને વ્યવસ્થા પણ એ જાળવતો આ માટે તેને જાગીર પ્રમાણે લશ્કર આપવામાં આવતું જેવી જાગીર જેવી સામે જે વ્યક્તિઓ જેટલી પબ્લિક હોય એ પ્રમાણે એને લશ્કર આપવામાં આવતો તે તેના વિસ્તારનો વડો ન્યાયાધીશ પણ ગણાતો અને એ આખા વિસ્તારનો ન્યાયાધીશ ગણવામાં આવતો કંઈ પણ પ્રશ્ન ઉભો થયો હોય તો એમાં એ ન્યાયધીશ સમયે બદલી કરવામાં આવતી અમુક સમય નક્કી અવધિ નક્કી કરતા સમય કે આટલા વર્ષ જ એને રાખવાનો આપણે કેમ ચૂંટણી હોય તો પાંચ વર્ષથી ચૂંટણી થાય પાંચ વર્ષે બીજો કોઈ પણ વ્યક્તિ આવે એવી રીતે આને નિયત સમયની બદલી પણ કરી દેવામાં આવતી જેથી કરી એને કોઈ લાગવા વ્યવસ્થા ન થાય અને કોઈ એકબીજાને નુકસાન ન પહોંચે ન્યાયની અંદર એ માટે થઈ અને આવું કરવામાં આવતું મુઘલ મનસબદારની વ્યવસ્થા વિશ્વમાં અનોખી હતી અને મુઘલ મનસબદારની જે વ્યવસ્થા છે આખા વિશ્વમાં અનોખી હતી અને વિશ્વમાં સૌથી વધારે વેતન ધરાવતી હતી આખા વિશ્વમાં સૌથી વધારે વેતન વધારે પૈસો એની પાસે તો એ વધારે વેતન ધરાવે આવી હતી આની મહેસૂલ વ્યવસ્થા કોની તો કે મુઘલ સામ્રાજ્યની મિત્રો જોયું તમે કે મુઘલ સામ્રાજ્યની મહેસૂલ વ્યવસ્થા કેવી છે આખી મહેસૂલ વ્યવસ્થા વિશેની આપણે આપણે વાત કરી તો આ તમે મિત્રો યાદ રાખજો હવે આગળ જોઈએ મુઘલ કાલીન સંસ્કૃતિ આપણે સંસ્કૃતિ બધાની અલગ અલગ હોય બરાબર તો અહીંયા કાલીન સંસ્કૃતિ શું હતી સંસ્કૃતિની વાત આપણે કરવાની છે ત્યારે શેનો શોખ હતો શું ચાલતું કેવી કેવી વસ્તુઓનું માણસો સેના શોખીન હતા બરોબર આખી આખી જે સંસ્કૃતિની વાત આપણે આજે કરવાની છે મુઘલ યુગમાં ભારતીય સંસ્કૃતિનો બહુમુખી વિકાસ થયો હતો જે મુઘલ યુગ હતો ભારતીય સંસ્કૃતિનો બહુમુખી વિકાસ એટલે વધારે પડતો વિકાસ થયો હતો હિન્દુ અને મુસ્લિમ સંસ્કૃતિનો સમન્વય થયો હતો ત્યારે હિન્દુ લોકો અને મુસ્લિમ બેનો સમન્વય થયો તો બેની સંધિ થઈ હતી બેના જુદા જુદા રીતિ રિવાજો બેની જુદી જુદી સંસ્કૃતિ બધું સાથે મળ્યું હતું બે નો સમન્વય થયો તો જો આપણું એકનું હોય અને સાથે બીજાનું જેને ગંગા જમુના સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો યાદ રાખજો અને અન્ડરલાઈન કરજો કે હિન્દુ અને મુસ્લિમ સંસ્કૃતિનો સમન્વય થયો અને કઈ સંસ્કૃતિના નામ ઓળખવામાં આવે છે તો ગંગા અને જમુના મુઘલોએ અનેક કિલ્લા મહેલો દરવાજા મસ્જિદો અને બગીચાઓની સ્થાપના કરી હતી જો મુગલોએ સ્થાપના કરી હતી સંસ્કૃતિની અંદર જોવા જાઓ તો મુગલો જે છે એને કિલ્લા હતા પછી મહેલો આપણે આગળ જોયું કે પછી દરવાજા તો આપણે આગળ જોયું તો બુલંદ દરવાજો એક આવી ગયો બરાબર પછી મચ્છીદો તો એમાં તાજમહેલ આવી જાય જામાં મચ્છીદ આવે પછી બગીચાઓની સ્થાપના પણ કરી હતી ઘણા બધા બગીચાઓની સ્થાપના પણ આ મુઘલોએ કરી હતી આપણે એક એક જોતા જઈએ કે કઈ કઈ બાબતનું કોણે શું નિર્માણ કર્યું હતું બાબરે આગ્રા અને લાહોરમાં બગીચા નિર્માણ કરાવ્યા હતા આપણે બાબરને જોયો સૌથી પ્રથમ જ જે મુઘલ સમ્રાટ હતો બાબર એ બાબરને જોયો તો બાબર જે છે એ બાબરે આગ્રા અને લાહોરમાં બગીચા નિર્માણ કર્યા આવ્યા હતા શેર શાહે સાસારામમાં મકબરો અને દિલ્હીમાં મસ્જિદ બંધાવી હતી શેરશાહ જે છે ને સાસારામમાં મકબરો મકબરો એટલે એક પ્રકારનું મચ્છિદ આકારનું જ આવે બરાબર પણ એ ત્યાં એના બે બાજુ એના કિલ્લા જેવું હોય અને એના મિનારા હોય બરાબર તો એને મકબરો બાંધ્યો હતો અને દિલ્હીમાં મસ્જિદ બંધાવી હતી જે જામા મસ્જિદ જે છે આપણે જોઈ છે બરાબર તો એને એવી મસ્જિદો પણ એને બંધાવી હતી અકબરે આગ્રાનો કિલ્લો બંધાવ્યો હતો અકબર જે છે ને આગ્રાનો કિલ્લો બંધાવ્યો હતો અને આગ્રાથી સત્રીસ કિલોમીટર દૂર ફતેહપુર સિકરીમાં વિશિષ્ટ બાંધકામ કર્યા હતા આગ્રાથી સત્રીસ કિલોમીટર દૂર ફતેહપુર સિકરી જે આવેલું જે છે અકબરે એમાં વિશિષ્ટ બાંધકામ પણ કરાવ્યા હતા જેમાં ગુજરાત વિજયની યાદમાં બંધાયેલ બોલંદ દરવાજા સલીમ ચિસ્તની દરગાહ મસ્જિદ અને પંચમહલનો સમાવેશ થાય છે ગુજરાત વિજયની યાદમાં અકબરે શું બંધાયું તો કે બુલંદ દરવાજો આપણે આગળ એનું ચિત્ર જોયું છે સલીમ ચિસ્તની ચિસ્તીની દરગાહ મચ્છીદ અને પંચમહલનો સમાવેશ થાય છે આ જે દરગાહ મસ્જિદ આ બધું છે ને મો જે મોમેડિયન હોય મુસલમાન એ લોકોનામાં હોય છે ખાસ કરીને આપણે અળવદની અંદર તમે જુઓ તો વાળા રોડે જાઓ તમે આમ બાયપાસ મોરબી જતા હોય ત્યાં રસ્તામાં મચ્છીદો દરગાહ આવું બધું આવે છે બરાબર જે મુસલમાનના સમશાન હોય ત્યાં આવું બધું ઘણું બધું હોય છે જહાંગીરના સમયમાં બાંધકામમાં સંગે મર્મરનો ઉપયોગ વધ્યો હતો જહાંગીરના સમયમાં બાંધકામમાં પછી શું આવ્યું કે સંગે મર્મર જે એક પ્રકારનો આરસ કહેવાય એનો ઉપયોગ વધ્યો હતો શાહજાનો સમય મુઘલ સામ્રાજ્યના સ્થાપત્યનો શ્રવણ યુગ ગણાય છે ને શાહજાનો જે સમય જે છે એ મુઘલ સામ્રાજ્યના સ્થાપત્યનો શ્રવણ યુગ એટલે સોનેરી યુગ સારામાં સારો યુગ ગણાય છે તેને આગ્રામાં તાજમહેલ અને મોતી મસ્જિદ તેમજ દિલ્હીમાં પ્રસિદ્ધ લાલ કિલ્લાનું નિર્માણ કરાવ્યું હતું જો શાહજા શું બંધાયતું હતું કે આગ્રામાં તાજમહેલ તાજમહેલ કોની યાદમાં બંધાયો હતો તો કે એની પત્ની મુમતાઝની યાદમાં તો આગ્રામાં તાજમહેલ અને મોતી મસ્જિદ તેમજ દિલ્હીમાં પ્રસિદ્ધ લાલ કિલ્લાનું નિર્માણ એ શાહજાએ કર્યું હતું જે દિલ્હીમાં જે લાલ કિલ્લો છે એ લાલ કિલ્લાનું જે નિર્માણ જે છે એ પણ શાહજાએ જ કર્યું હતું ઔરંગઝેબે પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદમાં ઔરંગાબાદમાં રાબિયા ઉદ દોરાનનો મકબરો બનાવ્યો હતો જે તાજમહલ જીવો જ કલાત્મક છે એને ઔરંગઝેબ છે પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદમાં રાબિયા ઉદ દોરાનનો મકબરો બનાવ્યો હતો અને તે તાજમહલ જેવો જ કલાત્મક છે તો બાળમિત્રો આજે આપણે પાઠ નંબર ત્રણ મુઘલ સામ્રાજ્ય જે ભણતા હતા એની અંદર બે વસ્તુ જોઈ મહેસૂલી વ્યવસ્થા કેવી હતી મુઘલ સામ્રાજ્યની અને મુઘલ કાલીનની સંસ્કૃતિ તો આટલી સંસ્કૃતિ વિશે આજે આપણે વાત કરી છે જુદા જુદા જે મુઘલ સમ્રાટો થઈ ગયા બાબર શેર શાહ અપગોર જહાંગીર શાહચા અને ઔરંગઝેબ એને જુદા જુદા પોતપોતાના જે કાંઈ કિલ્લા અને જે કાંઈ બંધાયું છે એની વાત કરવામાં આવી છે તો હવે આપણે આ જે છે એ મુઘલ સામ્રાજ્યવાળો પાઠ એ મિત્રો તમને બધાએ સમજતા હશો તમને ખબર પણ પડતી હશે અને તમે ધીરે ધીરે સમજવાનો પ્રયત્ન પણ કરશો એવી હું આશા રાખું છું અને હવે આપણે નેક્સ્ટ પિરિયડમાં જ્યારે મળશું ત્યારે આગળ જે આ મુઘલ સામ્રાજ્ય મુઘલકાલીન સંસ્કૃતિ જે છે એની અંદર આગળ ચિત્રકલા સાહિત્ય સંગીત વિશે જે આપણે ભણવાનું છે એ આગળના પિરિયડમાં આપણે ભણીશું ચલો આવજો મિત્રો જય હિન્દ